हेलो, वेलकम टू हीना डेज एंड वेलकम टू द सीरीज ऑफ बुक सोल। सो आज जन्माष्टमी है और जन्माष्टमी दिवसे कृष्ण सिवाय बीजा कोई नहीं बात करिए तो आई फील कृष्ण ने खोटू लागी जैसे। तो हैप्पी जन्माष्टमी टू ऑल ऑफ यू। एंड आज आप बात करवाना चाहिए राधा कृष्ण प्रेम पत्र विषय, जे बुक लखायेली है विम्मी विष्णु चेवड़ी द्वारा। फर्स्ट टाइम ऑथर है पर खूब सरस रीते बुक लखी है, आर आर शेठे पब्लिश करी है। बुक की किंमत है 300 रुपया। तो मैं बुक की लिंक मैं मारा डिस्क्रिप्शन में आपी दीधी है, तो तमे त्यांथी चेकआउट करी शको छो वीडियो खत्म थाय पछी। ओके, तो बात करिए बुक विषय। तो बुक में बेसिकली मने सौथी वधारे शुं गम्युं छे खबर छे आ बुक विषय, आमां अलग अलग छे ने कृष्ण ने राधा ने एकबीजा ने नाम आप्या छे, एकबीजा ने अलग अलग नाम थी संबोध्युं छे, के मतलब घणा बधा छे। हुं तमने रेन्डमली कोई कहूँ तो प्रिय परमेश्वर, पछी प्रिय कीर्तिदा कुमारी राधिका, मतलब एवा घणा 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 नाम छे जे खूब सुंदर छे। अने एम लागे कि वाव, आवुं कोई मने डेडिकेट करे तो केवुं सारुं लागे। ओके, सो बुक में बेसिकली हूँ तो अगर आ बुक वाँचवी छे तमने तो एनी पहला वॉट आई फेल्ट कि तमने कृष्ण अने राधा कृष्ण विषय थोड़ू बहु खबर होवी जोईए, एमनी स्टोरी विषय थोड़ी बहु खबर होवी जोईए, तमे महाभारत वाँच्यू होवू जोईए का जोयू होवू जोईए, तो तमने वधारे बेटर रीते समझाई शके छे, बेटर रीते तमे कृष्ण ने समझी शको छो, राधा ने समझी शको छो। देट्स वॉट आई फेल्ट। सेकेंड वस्तु छे के आ पुस्तक में तमने मतलब हर एक डिटेल तमने समझ में आवशे के केवी रीते कृष्ण राधा ने प्रोमिस करे छे के वृंदावन पाछा आवशे, अने ज्यारे नथी आवता तो राधा ने केवुं फील थाय छे, ए केम जीवनभर एनो वेट करती हती, कृष्ण कई कई सिचुएशन में हता, अने एक जिम्मेदार पुरुष तरीके एने केवुं फील थतुं हतुं, ए एनी लागणीओ केवी रीते बधा आजूबाजू होवा छतां पण ए कोईनी साथे शेर नहोता करी शकता। तो आमां मने कृष्णनुं पात्र केवुं लागे छे खबर छे के एक जिम्मेदार व्यक्ति छे, एना जेना हिस्सामां छे ने घणी बधी आम यू नो जिम्मेदारीओ आव्यो छे, पण एने कोई समझतुं नथी, एने ए पोताने व्यक्त नथी करी शकता, पण ए पोतानी प्रेमिकाने, अने आ बुकमां एक लाइन छे के ज्यारे छे ने આપણે દુઃખી હોઈએ ને તો સૌથી વધારે આપણું દિલના નજીક હોય ને, હૃદયના નજીક જે વ્યક્તિ એ ખૂબ યાદ આવે, એટલે એ રાધાને કહેતા હોઈએ છે, અને મતલબ એવું એવું કોન્વર્સેશન છે જે બહુ પ્યારું છે એકદમ। આમાં ક્યાંક ને ક્યાં રાધાનું પાત્ર સિરિયસલી બહુ નિખરીને આવ્યું છે, એમ લાગે છે કે રાધા જાણે આપણી સાથે બેઠા હોય ને આપણી સામે વાત કરતા હોય કૃષ્ણ સાથે, ક્યારેક કૃષ્ણ સાથે ઝઘડો કરે છે, ક્યારેક પ્રેમિકા તરીકે શિકાયત કરે છે, ક્યારેક મેચ્યોર પર્સન તરીકે એને સપોર્ટ કરે છે, સમજાવે છે, એને સમજે છે કૃષ્ણને। રાધાનું ઘણું બધું આમ અલગ અલગ કેરેક્ટર, એમ લાગે કે રાધા હું જ છું અને હું મારા પાર્ટનર સાથે કેવી રીતે વાત કરતી હોય એવી રીતે રાધા કૃષ્ણ સાથે વાત કરે છે। તો તમને બેઝિકલી આમાં તમને ફીલ કરી શકશો, ઇવન ઇફ યુ આર બોય ઓર અ ગર્લ, તો તમને એવું લાગશે આ પાત્ર મારું જ છે, આ હું જ છું આ પાત્રમાં, એવી રીતે કરીને એકચ્યુઅલી મને તો એવું લાગ્યું। તો આઈ હોપ તમને પણ એવું લાગશે અગર જો તમે વાંચશો તો। આ પુસ્તકની અમુક લાઇન છે જે હું તમને વાંચીને દેખાડું, મતલબ મને બહુ ગમી છે એ વસ્તુ, કે પ્રેમ શું છે કૃષ્ણ ખબર છે તને, એક સમજદારી છે, હું તને સમજું અને તું મને સમજે, એકબીજાને સમજી ન શકનારો વચ્ચે પ્રેમ થઈ શકતો જ નથી, મારી એ સમજદારીનો ટેકો હંમેશા તારી સાથે છે, અને તારો એ ટેકો માંગવાનો ન હોય આદેશ કરવાનો હોય, તું તો મારો સ્વામી છે, મારો હરી છે જેણે મારા તમામ દુઃખો હરી લીધા છે। બીજી એક લાઈન છે જે હું તમને સંભળાવું, સ્ત્રી જીવનનો શાપ જ એ છે કે પુરુષો સ્ત્રીઓની દ્રષ્ટિએ જોઈ નથી શકતા, પરિસ્થિતિ મૂલવી નથી શકતા, અને સ્ત્રીઓએ પુરુષો દ્વારા લેવાયેલા નિર્ણયોથી ભોગવવો પડે છે પરિતાપ। આવી ઘણી ઘણી લાઈન છે જે આપણને આમ છે ને એમ લાગે આ બધી લાઇન્સ જીવનમાં ઉતારવા જેવી છે, સમજવા જેવી છે, અને લિટરલી તમે વાંચતા વાંચતા 2 મિનિટ થોભી જાઓ અને વિચારોમાં આ લાઇન્સ વિશે વિચારવા માંડો કે એક્ઝેક્ટલી ઓથર કેવા શું માંગે છે આ વસ્તુમાંથી। તો દેટ્સ વોટ આઈ ફેલ્ટ। આઈ વિલ રીડ ધીસ બુક 10 out of 10, 9, બીકોઝ મને એક વસ્તુ
વોટ આઈ ફીલ કે મને છે ને આમ ક્યુરિયોસિટી ના જાગી આ બુકમાંથી કે આગળ શું થશે, આમ શું થશે, આમ શું થશે, નેક્સ્ટ શું, નેક્સ્ટ ચેપ્ટર શું હશે, નેક્સ્ટ પત્રમાં શું જવાબ આપશે, એક ક્યુરિયોસિટી થોડી મિસિંગ હતી મને એવું લાગ્યું. આઈ ડોન્ટ નો વાય, બટ યા દેટ્સ વોટ આઈ ફેલ્ટ. બાકી ઓવરઓલ ધીસ બુક ઇઝ અમેઝિંગ, એક વખત તો વાંચવા જેવી છે. કૃષ્ણ પ્રેમીએ તો જરૂર વાંચવી જોઈએ અને બાકી બધા એક વખત વાંચી શકે છે. બીજી આ પુસ્તકની મને વાત એ સૌથી વધારે ગમી કે એ લોકોએ જે મતલબ જે નામ એકબીજાને આપ્યા છે, જે વાર્તાલાપ કરી છે, જે પત્રોની લેવડ દેવડ કરી છે, જે શિકાયતો કરી છે કૃષ્ણ મતલબ રાધાએ કૃષ્ણને, એ ખૂબ જ સુંદર અને ખૂબ એવું લાગે કે જાણે આપણે જ આપણા પ્રિય પાત્રને કહેતા હોઈએ. તો યા દેટ્સ ધ ફેવરેટ પાર્ટ ઓફ ધીસ બુક. મતલબ બહુ સરસ છે, એ વસ્તુ બહુ નિખરીને આવી છે આ પુસ્તકમાં. હજી એક વસ્તુ કે આ ફક્ત એમના પ્રેમ પત્રો જ નથી, એ એમના જીવનની જીવન પત્રો છે, જે એકબીજાને સંઘર્ષ કર્યા હતા, એકબીજાને કહી નહોતા શક્યા, ઘણી લાગણીઓ આપણે વ્યક્ત ના કરી શકીએ, રાઈટ, એ આપણે અંદર જ છુપાયેલી હોય. તો એ બધું તમને આમાં જોવા મળશે કે કેવી રીતે એકબીજાને અગર પત્રો આપ્યા હોત, એકબીજાની સાથે વાત થઈ હોત એ જમાનામાં, તો કેવી વાત થઈ હોત એ પણ આ પુસ્તકમાં તમને દેખાશે. કે ઓબ્વિયસલી કૃષ્ણ અને રાધાએ એકબીજાને પત્રો નહોતા આપ્યા, રાઈટ? તો આ પુસ્તકમાંથી તમને એ જ જાણવા મળશે અને એ જ શીખવા મળશે અને એ જ સૌથી બેસ્ટ પાર્ટ છે આ પુસ્તકનો. તો મસ્ટ રીડ, આઈ જેન્યુઅનલી રિકમેન્ડ ધીસ બુક ટુ યુ. સો દેટ્સ ઓલ ફોર ટુડે. મળીએ આવતા અઠવાડિયે એક નવી પુસ્તક સાથે. તમે રિકમેન્ડ કરી શકો છો મને, કોમેન્ટમાં કહી શકો છો કે કઈ નેક્સ્ટ પુસ્તક હું લઈ શકું, મતલબ રિવ્યૂ આપી શકું. અગર જો મેં વાંચી હશે તો ચોક્કસ એ બુકનું રિવ્યૂ આપીશ. અને લાઇક, શેર, સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ, દેટ્સ ઓલ. એ કહેવાની વાત ના હોય, આઈ ગેસ. શેર વિથ યોર ફ્રેન્ડ્સ, દેટ્સ ઓલ. યા, બાય બાય, મળીએ આવતા અઠવાડિયે. ટાડા ટાડા.